સુરતમાં કડોદરા ખાતેથી પોલીસે આંતર જિલ્લાઓમાં ચોરી કરતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી કરંજ સલાટ ગેંગની 6 મહિલાઓને ચોરીના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડી છે. આ ગેંગની 6 મહિલાઓ ગત 31 માર્ચના રોજ બારડોલીની એક દુકાનમાંથી નાના બાળકો સાથે ભીખ માંગવાના બહાને આવી હતી અને દુકાનદારની નજર ચૂકવી તેમની કાળા કલરની બેગમાં મૂકેલા રોકડા રૂપિયા થતાં માલમત્તાની ચોરી કરી નાસી ગઈ હતી અને ઘટના બાદ દુકાનદારે ફરિયાદ દાખલ કરતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કડોદરા રોડ પર નાકાબંધી કરી હતી. ત્યારે 6 મહિલાઓ 4 બાળકોને લઈ રસ્તા પર ફરતી અને ભીખ માંગતી દેખાઈ હતી. ત્યારે તેઓની સદન પૂછપરછ કરતાં બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 9.16 લાખનો ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે પકડાયેલ મહિલાઓ પાસેથી અંગત વપરાશના રોકડા રૂપિયા 760 તથા ચોરી કરેલા રૂપિયા 9,16,760ની મત્તા કબજે કરી તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતના સુરત સહિત અન્ય શહેરોમાં પણ આ ગેંગે ચોરી કરી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પકડાયેલી કંજર ગેંગની મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવાના બહાને સમૂહમાં આવીને એકલવાયા વેપારીને ટાર્ગેટ કરતી હતી. તેઓ પોતાની સાથે કાળું કાપડ લાવતા તેની આડસ ઊભી કરી નજર ચૂકવી કિંમતી સામાન રોકડ રકમ વગેરે ચોરી કરી ફરાર થઈ જતી હતી.